માથીની લખેલી સુવાર્તા અઢાળમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો અઢાળમો અધ્યાય તે જ વખતે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઉભું રાખીને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો ને બાળકોના જેવા નહીં થાઓ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહેશો માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દિન કરશે તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતા તેની કોટે ઘંટીનું પળ બંધાય ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે ઠોકરોને લીધે જગતને અફસોસ છે ઠોકરો આવવાની અગત્ય તો છે પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં ખાય એ કરતા લંગડો અથવા ટુંડો થઈ જીવનમાં પેસું એ તારે માટે સારું છે અને જો તારી આંખ તેને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસે ફેંકી દે બંને આંખ છતાં તું નરકા અગ્નિમાં ખાય એ કરતા કાણો થઈને જીવનમાં પહેસું એ તારે માટે સારું છે સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો કેમકે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે તમે શું ધારો છો જો કોઈ માણસની પાસે સોહગેટા હોય ને તેમાંથી એક ભૂલું પડે તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી અને જો તે તેને મળે તો હું તમને ખચિત કહું છું કે જે નવ્વાણું ભૂલા પડેલા ન હતા તેઓ ના કરતા તેને લીધે તે વધારે હરખાય છે એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના પિતાની ઈચ્છા નથી વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોસ્ત તેને કહે જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે પણ જો તે ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લે એ માટે કે હરેક વાત બે અથવા ત્રણ શહીદીના મોંથી સાબિત થાય અને જો તે તેઓનું ન માને તો મંડળીને કહે ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ હું તમને ખચિત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે આકાશમાં બંધાશે અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે આકાશમાં છોડાશે વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિતના થઈને માગશે તો મારા આકાશમાંના પિતાથી તેઓને સારું તે કરાશે કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું શું સાત વાર સુધી ઈસુએ તેને કહ્યું કે સાત વાર સુધીનું હું તને નથી કહેતો પણ સિત્તેર ગણી સાત વાર સુધી એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંગ્યો અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓએ દસ હજાર તાલકના એક દેવાદારને તેની પાસે આણ્યો પણ વાડી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તેની પાસે જે કંઈ હતું તે સઘળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરી કે સાહેબ ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો ને દેવું તેને માફ કર્યું પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો કે જે તેના દિનારનો દેવાદાર હતો અને તેણે તેનો ટોટો પકડીને કહ્યું કે તારું દેવું વાળ ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે ધીરજ રાખ ને હું તારું વાળી આપીશ અને તેણે તેનું માન્યું નહીં પણ જેને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જોઈને ઘણા દિલગીર થયા અને તેઓએ જઈને જે જે થયું હતું તે બધું પોતાના શેઠને કંઈ સંભળાવ્યું ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે અરે દુષ્ટ ચાકર તે મને વિનંતી કરી માટે મેં તને તે બધું લેણું માફ કર્યું મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટારત ન હતી અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારોને સોંપ્યો એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારા આકાશમાંનો પિતા પણ તમને